हेलो गुडीज, वेलकम बैक टू माय चैनल। आजे आपणे बनावीशुं बोंडा सूप। बोंडा सूप ए कर्नाटकनुं फेमस स्ट्रीट फूड छे। तो चालो आपणे बोंडा सूप बनावा माटे शुं सामग्री जोईशे ते जोई लईए। अड़दनी दाळ, मगनी मुगर दाळ, लीला धाणा, टामेटू, डुंगळी, मरी जेनो आपणे पाउडर करीने यूज करीशुं, लींबूनो रस, मीठा लीमड़ाना पान, मीठू, आदू, लीला मरचा, हळदर, जीरू, राई, हिंग, कोपरानुं छीण अने पाणी। अहीं आपणे कोपराना छीणने ड्राई रोस्ट करीने लेवानुं छे। तो चालो आपणे बोंडा सूप केवी रीते बनावाय ते जोई लईए। सौ प्रथम तो आपणे जे अड़दनी दाळ छे तेने धोई अने पाणीमां 3-4 कलाक सुधी पलाळी लईशुं। अहीं आपणे 1 कप जेटली अड़दनी दाळ लीधी छे। 3-4 कलाक पलाळ्યા બાદ આ રીતે દાળ સરસ સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે તેનું પાણી નિતારી અને મિક્સર જારમાં લઈ તેને પીસી લઈશું। દાળ સરસ પીસાઈ ગઈ છે। આ રીતનું જ આપણે જાડું ખીરું રાખવાનું છે, તેથી પીસતી વખતે જરૂર મુજબ જ આપણે પાણી એડ કરવાનું છે। ખીરાને આ રીતે એક બાઉલમાં લીધા બાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું લીલું મરચું અને 1 ટેબલસ્પૂન જેટલા આદુના ટુકડા છે તે એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલા મીઠા લીમડાના પાન છે તેને આપણે બારીક સમારીને એડ કરીશું। 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ એડ કરીશું। 3 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી ડુંગળી એડ કરીશું। જો તમે ડુંગળી લસણ ન ખાતા હોવ તો તેને સ્કીપ પણ કરી શકો। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ચપટી ખાવાનો સોડા એડ કરીશું। બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। ખીરું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 1 કલાક સુધી રેસ્ટ આપીશું। એક કુકરમાં આપણે ધોઈ અને સાફ કરેલી મગની દાળ છે તે એડ કરી દઈશું। અહીં આપણે 1 કપ જેટલી મગની દાળ લીધી છે। 1 ટેબલસ્પૂન જેટલા લીલા મરચા એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું આદું એડ કરીશું। ચપટી હળદર એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 2 કપ જેટલું પાણી એડ કરીશું। એક મીડિયમ સાઇઝના ટામેટાને બારીક કટ કરી તેમાં એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। સરખી રીતે બધું મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેમાં 2 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને ચઢવા દઈશું। 2 વિસલ થાય ત્યારબાદ ગેસ બંધ કરી અને તેને ઠંડુ થવા દેવાનું છે। દાળ સરસ બફાઈ ગઈ છે, તેને આપણે આ રીતે મેશ કરી લઈશું। તેમાં આપણે પાણી એડ કરતા જઈ અને સૂપની કન્સિસ્ટન્સી સેટ કરીશું। 2 નંગ જેટલા લીલા મરચા છે જેને આ રીતે કટ કરી તેમાં એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલું શેકેલું કોપરાનું છીણ છે તે એડ કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 15 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું। વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા રહેવું જેથી દાળ છે તે તળિયે ચોટી ન જાય। 15 મિનિટ ઉકળ્યા બાદ સૂપ આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે ગેસ ઓફ કરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું। લીલા ધાણા એડ કરીશું।
सरखी रीते बधु मिक्स करी लईशुं। અહીં તમારે સૂપને એકવાર ટેસ્ટ કરી લેવાનો, ત્યારબાદ જરૂર જણાય તે મુજબ મીઠું એડ કરવું। તેનો વઘાર રેડી કરી લઈશું। વઘાર માટે એક વઘારિયામાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે, તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલી રાઈ અને 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। જીરું અને રાઈ તતડે એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું। મીઠા લીમડાના પાન એડ કરીશું। તૈયાર કરેલા વઘારને આપણે સૂપમાં એડ કરી દઈશું। એકવાર આપણે તેને મિક્સ કરી લઈશું। ખીરાને આપણે 2 મિનિટ સુધી આ રીતે સરસ ફેંટી લઈશું, જેથી ખીરું એકદમ સરસ ફ્લફી થઈ જાય। તળવા માટે આપણે તેલને ગરમ થવા દઈશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે પાણીવાળો હાથ કરતા જઈ અને તેમાં વડા મૂકી દઈશું। પાણીવાળો હાથ કરવાથી ખીરું હાથમાં ચોટશે નહીં અને જે વડા છે તે પણ સરળતાથી મૂકી શકાશે। વડા તળાશે એટલે તેની જાતે જ ઉપર આવી જશે। તેને આપણે આ રીતે ફેરવતા જઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે। વડા સરસ તળાઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું। તે જ રીતે આપણે બધા વડા રેડી કરી લઈશું। સૂપ માટેના વડા રેડી થઈ ગયા છે, હવે આપણે તેને એસેમ્બલ કરી લઈશું। આ રીતે સૂપ બાઉલમાં આપણે તૈયાર કરેલા વડા મૂકી દઈશું। તૈયાર કરેલો સૂપ છે તે એડ કરી દઈશું। ઉપરથી આપણે તેમાં બારીક સમારેલા ટામેટા અને ડુંગળી એડ કરી દઈશું। કોપરાનું છીણ સ્પ્રિંકલ કરી લઈશું। તો તૈયાર છે આપણો એકદમ યુનિક અને હેલ્ધી એવો બોંડા સૂપ। ખૂબ જ ઇઝી રેસીપી છે તથા ઘરમાં ઉપલબ્ધ હોય તેવી સામગ્રીની મદદથી તમે તેને બનાવી શકો છો। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તથા સબસ્ક્રાઇબ બટનની સાથે રહેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કોઈ નવો વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે।